नमस्कार विद्यार्थी मित्रों, आज आपने एक नवा रोगी चर्चा करवाना छे। आपने पाठ जोता था मानव स्वास्थ्य ने रोगो। विद्यार्थी मित्रों, तुम्हें एड्स थी घना जानिता ने परिचित छो। तुम्हें आगळना बधा धोरणमां पण आ एड्स विशे शीखता आव्या छो। પણ અહીંયા થોડીક એમની વધારે માહિતી સાથે આપણે શીખવાનું છે। સામાન્ય રીતે એઇડ્સ એ ટૂંકું નામ છે, એનું પૂરું નામ છે રોગનું એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ। એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ આ આપણું શોર્ટ ફોર્મનું આ પૂરું ફોર્મ છે એઇડ્સ। એ આર ડી દસમા ધોરણમાં પણ તમે શીખાતા કે કેવી રીતે આ રોગ ફેલાય, કેવી રીતે એમની અસરો હોય તેના વિશે પણ થોડુંક શીખાતા। વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે દરેક રોગમાં આપણે બીજો મુદ્દો શીખતા કે રોગ કાર કોણ, એન્ટિજન કયો છે। તો અહીંયા વાયરસ એ આ રોગ કાર આ રોગ માટેનો છે, તેનું શોર્ટ સામાન્ય રીતે તેને રિટ્રોવાયરસ પણ કહેવામાં આવે। રિટ્રોવાયરસ અને કોઈ પણ સજીવ હોય એના સેલ હોય એનું કોષ કેન્દ્ર અને એમાં રહેલું આ જનીન દ્રવ્ય એ મોટા ભાગનાની અંદર ડીએનએ હોય, પરંતુ જે આ રિટ્રોવાયરસ છે તેમાં ડીએનએ હોવા ન હોવાને બદલે એની અંદર આ ધ્યાન રાખવા જોઈએ। પણ ધ્યાન રાખવા જોઈએ 25 મિલિયન
જનરલી કોઈ આરીતના ખ્યાતનામ વ્યક્તિઓ હોય બરાબર તો હીરો કે હિરોઈન કે એ તો પોતાના ધંધા માટે જ આવું કરતા હોય એ લોકો પાસે સારી વ્યવસ્થા હોય કે તેટલું ચિત્ર આવતા હોય તેટલું હાથમાં કે કોઈ જગ્યાએ મિત્રો આ તેટલું ચિત્ર ઇપણ આ એઇડ્સના ફેલાવાનું એક કારણ બની શકે તમે પણ સંક્રમિત થઈ શકો કારણ કે આ ટેટુ માટે વાપરેલી સોય કેટલી વખત વપરાયેલી એ તમે જાણતા નથી અને તેથી તેનાથી પણ સંક્રમણ થઈ શકે સેવિંગ કરાવતી વખતે એ પણ વારંવાર બ્લેન્ડનો અથવા એટલેક સાધનનો યુઝ કરવાથી પણ આ ફેલાઈ શકે તો ઘણા એલિઝાનો શોર્ટ મતલબ શોર્ટ નેમ છે
भक्षक कोषो जेने रिट्रोवायरस कही है। आ रिट्रोवायरस सामान्य रीते आपने एमनो उपयोग करे सौ प्रथम बृहद भक्षक कोषो तो शुरुआत में आप आगे शीखवा के आ एचआईवी
તો કે આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી બનાવેલું ડીએનએ કોણે બનાવ્યું તો વાયરસ ઈ ક્યાં પ્રવેશ કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રમાં જનીક દ્રવ્ય ત્યાં જનીક દ્રવ્ય ડીએનએ છે એનો ઉપયોગ કરી અને નવા એક આરએનએ નું નિર્માણ કરે અહીંયા આવા નવા આરએનએ છે વાયરસ અથવા તો એનું આરએનએ છે કે અન્ય શ્રેણી લગભગ આ ઘણા બધા આપણે બતાવ્યા કે નવા વાયરસ નું નિર્માણ કરે ઘણા બધા આરએનએ નું નિર્માણ કરે સ્વયં જનક ને તો આપણે ઉત્ક્રાંત આપણા જે શરીરની જેના પાક છે એનો શીખશું સામાન્ય રીતે આ રીતે આરએનએ કે ડીએનએ ડીએનએ ની બેવડું કુંતલ હોય આરએનએ નું આમ સિંગલ કુંતલ છે આરએનએ માંથી એ ડીએનએ નું એક રિટ્રોવાયરસ ની મદદથી કટિંગ કરી અને અહીંયા જોડાય અને આ રીતે ફરીથી નવા આજના લેક્ચરમાં